નોબદાના જેલ ઇતિહાસની પ્રથમ ઘટના. આજીવન કેદની સજા ભોગવનાર પાકા કામના ચાર કેદીઓને તેમની સારી કામગીરીને ધ્યાને લઈને આગળની સજા માફ કરીને જેલ મુક્ત કરાયા. આજીવન કેદની સજા ભોગવતા આરોપીઓને જેલવાસ દરમિયાન ગુનો કર્યાનો પસ્તાવો થતાં ગુનો ફરીવાર નહીં કરવાનો નિર્ણય લઈ સારી વર્તણૂક અને સારી કામગીરી કરતા તેમના તમામ પાસાઓને જોતા સરકારે આજીવન કેદની સજા ભોગવતા પાક્કા કામના ચાર કેદીઓની આગળની સજા માફ કરી તેમને જેલ મુક્ત કરવાનો નિર્ણય લેવાતા તેમને જેલ મુક્ત કરાયા છે. જેમાં નાનોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ આપી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સમાજમાં સારા નાગરિક બનવાની શુભેચ્છા પાઠવી હતી. સાથે જેલવાસ દરમિયાન કરેલ કામગીરીનું મહેતાણાના નાણાં પોસ્ટ ઓફિસમાં જમા થયા હતા તે પાસબુક પણ આપવામાં આવી હતી, જેથી કરીને જેલ બહાર જઈને એ નાણાંનો સદુપયોગ કરી સારા નાગરિક બનીને જીવન વ્યતીત કરી શકે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ આરબી મકવાણાના જણાવ્યા અનુસાર આઈપીસી કલમ 302નો આરોપી પાક્કા કામનો વીરજીભાઈ કોજલભાઈ વસાવા આઈપીસી કલમ 302-498ના કેસમાં આજીવન કેદની સજા પામેલ અજયભાઈ મંગાભાઈ વસાવા, 302ના કેસમાં આજીવન કેદની સજા પામેલ અર્જુનભાઈ મણિલાલ વલવી અને 4 આશીષ કપિલ નંદાને જેલ મુક્ત કરાયા છે. આ ચારે પાકા કામના કેદીઓ જેમની જેલમાં વર્તણૂક અને જેલ રેકોર્ડ સારો હતો તેમજ જેલવાસ દરમિયાન કોઈ ક્રાઇમ કર્યા ન હતા, તેમને કોઈ પણ પ્રકારની શિક્ષા થઈ ન હતી, દરેક વખતે રજા પર ગયા પછી સમયસર હાજર થયા હતા, અન્ય કેદીઓ સાથે તેમનું વર્તન સારું હતું, કોઈની સાથે ઉદ્ધત વર્તન કર્યું નહીં અને એકબીજાને મદદરૂપ થયા હતા. તમામ પ્રકારની કૌશલ્ય વર્ધન અને પુનરાવર્તનની કામગીરી અને તાલીમોમાં ભાગ લીધો હતો. આ બધા હકારાત્મક પાસાઓને ધ્યાને લઈને સ્થાનિક કમિટીએ પોઝિટિવ ભલામણ કરતા સરકારમાં ફાઇલ મુકતા સરકારે તેમની સજામાં આંશિક રાહત આપીને ચારે આરોપીઓને જેલ મુક્ત કરવાનો આદેશ કરતા તેમને જેલ મુક્ત કરાયા છે. સાથે એવી પણ શરત રાખવામાં આવી છે કે જેલ બહાર નીકળ્યા પછી 2 વર્ષ દરમિયાન કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતા પકડાશે તો તેમની વિરુદ્ધ FIR દાખલ થશે તો તેમની સજા રદ કરવામાં આવશે અને 1 વર્ષ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવાની શરતે જેલ મુક્ત કરાયા છે. જોકે આ કેદીઓ જેલની બહાર નીકળી ફરી ગુનો નહીં કરે એમ જણાવી સારા નાગરિક બનવાના નિર્ણયને સૌએ આવકાર્યો હતો. નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે પાકા કામના કેદીઓ 4 જેટલા કેદીઓ કે જે લોકો 14 વર્ષ કરતાં પણ વધુ આ જેલની સજા ભોગવી રહ્યા છે એવા લોકોને એમની સારી વર્તણૂકના આધાર ઉપર અને એમના સારા વર્તનના લીધે સરકારશ્રી તરફથી એમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આજના આ પ્રસંગે આ ચારે ચાર બાંધવોને એમનું જીવન ખુશી રહે, સુખી રહે અને એના માટે અમે એમને ભગવદ્ગીતા આપી છે કે જેથી કરીને એના દ્વારા એમનું જીવન દર્શન સુધરે અને ભગવદ્ગીતાના માધ્યમ થકી એમના જીવનમાં જે પણ કંઈક મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીઓ દૂર થાય અને સમાજ જીવનમાં એ લોકો ખૂબ સારી રીતે રહી શકે, સારી રીતે આગળ વધી શકે અને પરિવાર સાથે બાકીના વર્ષો કેવી રીતના સારી રીતે સુખીથી રહી શકે એ માટેનું માર્ગદર્શન એમને મળી રહે ત્યારે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મકવાણા સાહેબ દ્વારા એમને આ ભગવદ્ગીતા અને મીઠાઈ આપીને અને એમની સારી વર્તણૂકના આધાર ઉપર એમના જે રોજબરોજનો એમનું જે કામ રહેતું હતું એના આધાર ઉપર એમને જે પોસ્ટ ખાતાની પોસ્ટબુક ખાતામાં એમને જે ખાતા ખોલાવી આપવામાં આવ્યા હતા એની એને પોસ્ટબુક પણ એમને આપવામાં આવી છે કે જેથી કરીને એ પૈસાનો ઉપયોગ એક સારા કર્મો સારા કાર્યોમાં કરી શકે. મારી સાથે જેલ સમિતિના સભ્ય શ્રી કમલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને આ રીતના જ્યારે સરકારનો આજે એક સુંદર અભિગમ છે કે જેલમાં સારી વર્તણૂક ધરાવતા અને સારી કામ કરતા વ્યક્તિઓને જીવન જીવવા માટે ફરીથી એક મોકો આપવામાં આવે કે જેથી કરીને એમણે જે એ ભૂલ છે એનો જેને એમને પશ્ચાતાપ થઈ રહ્યો છે ત્યારે એમને ફરીથી જીવનમાં ખુશીઓ આવે અને ફરીથી તેઓ ખૂબ સારી રીતે જીવન જીવી શકે એવી જ શુભકામનાઓ સાથે આજે અહીંયા અમે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને આ સરકારનો પણ ખૂબ જ જે અભિગમ રહ્યો છે ખૂબ સુંદર અભિગમ રહ્યો છે ત્યારે સરકારશ્રીનો આવા સુંદર અભિગમ બદલ અને સરકારશ્રીના આ